ચલો ફાઇનલી લાઈવ થઈ ગયા પાછા. હા, કારણ કે લાઈવમાં બે ત્રણ સ્ટ્રીમ ચાલુ હોય છે, એમાં જરાક ટેકનિકલથી મેસેજ આપી દો, નવી સ્ટ્રીમ જે છે એ ચાલુ કરે. કારણ કે ઘણા ખરા સ્ટુડન્ટના મોબાઈલમાં કે હજી જૂની સ્ટ્રીમ ચાલુ હશે બેટા, એ બે ત્રણ જૂની સ્ટ્રીમ ચાલુ છે એ બંધ કરી અને નવી સ્ટ્રીમમાં અવતાર્યો, અથવા તો તમારા મિત્રને આવડો અત્યારે જેવી ચાલુ થયું ને સ્ટ્રીમ, હા એ શેર કરી આપો. ખાલી ટેકનિકલ ટીમ અત્યારની લાઈવ સ્ટ્રીમ છે એ શેર કરી આપો. હા, એ કેસે બોલી કહેવત છે કે સારા કાર્ય કરો એમાં 100 વિઘ્નો આવે, તો આની અંદર એ વિઘ્ન આવ્યું, લાઈટ વઈ ગઈ, કઈ વાંધો નહીં, આપણે રીસ્ટાર્ટ કરશું, જ્યાંથી અધૂરું હતું ત્યાંથી સ્ટાર્ટ કરશું, ચિંતા કરવામાં. ટેકનિકલ ટીમ આવડી આ લિંક જ શેર કરજો, અત્યારે ચાલુ લિંક છે એ શેર કરજો સ્ટુડન્ટ્સને. યસ, ઓકે, ચાલો તો હજી બાળકો બધા આવી જાય લાઈવ, ત્યાં સુધીમાં થોડીક વળી પાછી વાતો આપણે કરી નાખીએ. કે સાહેબ અત્યારે લગી આપણે જે કથા કરતા થી હતું શું, એકાદ બે મિનિટની અંદર આ બધા મિત્રો જોડાઈ જાય ત્યાં સુધીમાં પત્ર એક ઓવરવ્યૂ લઈ નાખીએ કે આપણે અત્યાર સુધી બેઠા, કારણ કે મારું બોર્ડ અટક બંધ થઈ ગયું એટલે અમારી ડેટા સેવ નથી થયો, આપણે ક્વેશ્ચન જે છે એને મોલ્ડ કઈ રીતે કરવો બેટા. હા યસ, હા તૂટે હુએ સપને એલા શાયરી નથી કરી, આ ઓલું આવે ને યાર કે આજ બાદલો ને ફિર સાજિશ કી હૈ જહાં મેરા ઘર થા વહી બારિશ કી હૈ, આજ બાદલો ને ફિર સાજિશ કી હૈ જહાં મેરા ઘર થા વહી બારિશ કી હૈ, અગર ઉસે જિદ હૈ બિજલિયા ગિરાને કી તો હમે ભી જિદ હૈ વહી પે અપના આસિયાના બનાને કી. આપણે જીદ છે કે લાઈટ જાય તો ભલે છે, પણ આપણે લેક્ચર પૂરો કરવો છે એ તો આપણે પણ જીદ છે, કે આપણે પણ જીદ છે, તો એની આપણે શરૂઆત કરીએ. તો આપણે અગાઉના સેશનમાં જે સેશન આ લાઈટ કટને લીધે ઇન્ટરપ્ટ થઈ ગયો, અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવું એની વાતો કરતા હતા. ફન્સ અગેન, ફટાફટ બાળકો બધા આવી જાય ત્યાં સુધીમાં બે જ મિનિટમાં એ રિવાઇઝ કરાવી દો તમને લોકોને. કે ઇન્ટ્રોડક્શન જે છે એ ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે ધ્યાનમાં શું રાખવાનું છે બેટા, તો કે ઇન્ટ્રોડક્શન એક તો ઇફેક્ટિવ હોવું જોઈએ, બીજી વસ્તુ એકદમ સાદું અને ઇફેક્ટિવ, એટલે ઇફેક્ટિવ જે ક્વેશ્ચન પૂછેલો છે બેટા એ ક્વેશ્ચન ને રિલેટેડ તમે કઈક શરૂઆત કરો, અને એ શરૂઆત યા તો કોટેશન થી કરો, કોઈ કમિટીના રિપોર્ટ થી કરો, કોઈ ફેક્ટ ડેટા થી કરો, અથવા તો બંધારણની કોઈ આર્ટિકલ થી કરો. આવી બધી વસ્તુની આપણે ચર્ચા કરતા હતા, ઠીક છે. હવે મેઇન વસ્તુ છે બેટા નંબર 2, જે નંબર 2 ની આપણે વાતો કરવી છે એ છે બોડી ઓફ ધ ક્વેશ્ચન. સૌથી વધુ અગત્યનો મુદ્દો છે બેટા કે બોડી ઓફ ધ આન્સર જે છે એ કેવો હોવો જોઈએ, અને એમાં આપણે કીધું કે તમે જમવા માટે જાઓ અને મિક્સ પ્લેટ ની અંદર બધું આપી દે તો સારું ના લાગે, તમારી પાસે નોલેજ ગમે તેટલું હોય બેટા એ નોલેજ ને તમે અલગ 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 કરી કરી અને રજૂઆત કરો, અને એના માટે સૌથી વધુ અગત્યની વસ્તુ શું હોવી જોઈએ. અલ્યા, સૌથી વધુ અગત્યની વસ્તુ તમે જે ક્વેશ્ચન આપો છો ને બેટા, આન્સર આપો છો, બોડી ઓફ ધ લેટર ની અંદર તમારે કયા કયા મુદ્દા વિચારવા, કયા કયા ડાયમેન્શન વિચારવા બેટા, એના માટેનું છે ને એક નાનું એવું ચેકલિસ્ટ આપું છું, જે લગભગ યુપીએસસી જીપીએસસી ના વિદ્યાર્થીઓ જે એ ફોલો કરતા હોય છે, કે કોઈ પણ ક્વેશ્ચન લખો એ ક્વેશ્ચન ની અંદર તમારે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના, અને એ મુદ્દા એટલે કે આખર કોમન મુદ્દા તમને લખવાનો. કહો બેટા કે કોઈ પણ પરીક્ષા આપો એમાં થોડા ઘણા કોમન મુદ્દા તમારે યાદ રાખવાના, અને કોમન મુદ્દા માટે એક મેં ચેકલિસ્ટ બનાવેલું છે બેટા, એનું નામ છે સ્પીચ, SPEECH, સ્પીચ. આ સ્પીચ શબ્દને પકડી લેજો બેટા, કોઈ પણ આન્સર તમે મોલ્ડ કરો ત્યારે આ સ્પીચ શબ્દ પકડી રાખવાનો. શું છે સાહેબ આ સ્પીચ નું ચેકલિસ્ટ, શું છે, જ્યારે આન્સર રાઇટિંગ કરો ત્યારે S એટલે બેટા તમે જ્યારે આન્સર લખો છો ને, અને ખાસ કરીને નિબંધ જેવો ક્વેશ્ચન જ્યારે લાંબા ક્વેશ્ચન તમે લોકો લખતા હોય, એસે લખતા હોય, આવા ક્વેશ્ચન ની અંદર આ ફોર્મ્યુલા તમને કામ લાગશે સ્પીચ વાળી. એસ એટલે કયું લેવાનું, તો કે એસ એટલે બેટા સોશિયલ ફેક્ટર લેવાના,
કેસ એટલે કયા ફેક્ટર લેવાના બેટા સોશિયલ ફેક્ટર ધ્યાનમાં રાખવાના કે જે ક્વેશ્ચન તમને પૂછેલો છે એનો સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ ઇમ્પોર્ટન્સ કરું તો એ તમારે અહીં લખી નાખવું પડે પછી તો કે પી એટલે કયું આવે તો કે પી એટલે બેટા પોલિટિકલ પી એટલે પોલિટિકલ આનું કઈ મહત્વ હોય તો બેટા એ તમે લખી નાખો જો તમે ઈ લખો જો તો ઈ એટલે આ જ મુદ્દાનું કોઈ ઇકોનોમિકલ વેલ્યુ છે યાદ રાખજો બેટા આ જ પોઈન્ટની અંદર ઇકોનોમિકલ ડાયમેન્શન આવતો હોય તો તમે એને પણ કરો અને બીજો ઈ છે કે છે એન્વાયરમેન્ટ માટે એના માટે છે બેટા એન્વાયરમેન્ટ માટે જો કોઈ ક્વેશ્ચન નો આન્સર લખો જો એની સાથે એન્વાયરમેન્ટ ના કોઈ ઇશ્યુ સંકળાયેલા છે તો એને પણ તમે લોકો લખો એની સાથે સાથે સી એટલે તમે લખી નાખો કે કલ્ચરલ સી એટલે કલ્ચરલ કોઈ પણ ક્વેશ્ચન ને કલ્ચર ના દ્રષ્ટિકોણ થી પણ તમે જુઓ અને એચ સ્ટેન્ડ ફોર હિસ્ટોરિકલ એચ સ્ટેન્ડ ફોર હિસ્ટોરિકલ આસ્પેક્ટ કયો છે આ ક્વેશ્ચન નો બસ આ સ્પીચ શબ્દને પકડી નાખો ને કોઈ પણ લોંગ આન્સર તમારે લખવો હોય કોઈ પણ જવાબ લખો જો ત્યારે સ્પીચ શબ્દ પકડીને ચાલો નાનું એવું ચેકલિસ્ટ બનાવેલું છે બેટા એ સ્પીચ સોશિયલ પોલિટિકલ ઇકોનોમિકલ એન્વાયરમેન્ટ કલ્ચર અને હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે તમે લોકો આન્સરને વિચારવાનો પ્રયત્ન કરશો ને બેટા ત્યારે તમારો આન્સરનો જે બોડી છે ને બોડી ઓફ ધ આન્સર કેવો બનશે એ ઇફેક્ટિવ બનશે એ કેવો બનશે બેટા ઇફેક્ટિવ બનશે અને એના કરતા પણ આગળ કહું તમને બેટા આના કરતા આગળ કહું કે પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે બોડી પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે બોડી અને પર્ટિક્યુલર સબ્જેક્ટ એટલે માની લ્યો કે તમારો આન્સર જે છે તમારો ક્વેશ્ચન જે છે બેટા એ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય એની અંદર જો તમને ક્વેશ્ચન ની અંદર કે એવા સવાલ લાગે કે સાહેબ આવા ક્વેશ્ચન ની અંદર મારે આ બધા પોઈન્ટો મેં દીધો કોઈ પણ ક્વેશ્ચન છે આપણે અટકાતા અહીંયાથી વાત શરૂ કરું બાજુ કે આપણે અટકાતા કે તમને હિસ્ટ્રી નો સવાલ આવે અને હિસ્ટ્રી નો સવાલ હોય તો આપણે કીધું એની અંદર બેટા મેપિંગ હોવા જોઈએ કોઈ પણ પ્રકારના મેપ બનાવો કોઈ પણ પ્રકારના ડાયાગ્રામ બનાવો હવે તમે મેપ બનાવો ડાયાગ્રામ બનાવો કોઈ ટેબલ બનાવો આ શું કામ ઇમ્પોર્ટન્ટ છે બેટા હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે માની લ્યો કે તમારી પાસે કોઈ હિસ્ટ્રીનો સવાલ છે ઇતિહાસનો સવાલ છે અને ઇતિહાસના સવાલની અંદર તમને લોકોને કોઈ પણ મુદ્દો પૂછેલો છે અને એવું પૂછ્યું કે સાઉથના રજવાડા અથવા તો સાઉથના પ્રેસિડેન્ટ છે પ્રિન્સલી સ્ટેટ એના વિશે પ્રશ્ન પૂછ્યો હોય કઈ નહીં કરવાનું બેટા આવું પેનિન્સ્યુલા જે છે આવું ડ્રોઈંગ કરતા આવડે ને આ જે છે આ દક્ષિણ ભારત આવી રીતે દોરી નાખો અને દક્ષિણ ભારતની અંદર એની ડેન્સિટી કઈ કઈ જગ્યાએ હતી તો આવો કઈક એકાદો ક્રાઇટેરિયા દોર નાખો આ દોર નાખો અને અહીંયા એ જગ્યાથી એની ડેન્સિટી શરૂ થયેલું હતું બસ આટલું ખાલી કરી નાખો ધેટ્સ ઓલ બેટા ધેટ્સ ઓલ આવું કઈક કરો ને તો એ ગ્રાફિંગ છે બેટા આ ઇતિહાસ જેવા વિષયની અંદર પણ તમે ગ્રાફિંગ કરી શકો છો બેટા તમને લોકોને કોઈ પણ પ્રકારની મૂર્તિ કલાનો પ્રશ્ન પૂછો હોય ગાંધાર મૂર્તિ કલાનો સવાલ પૂછે એ કોઈ પણ પ્રકારની સ્થાપત્ય શૈલી જો તમને સ્થાપત્ય શૈલીનો સવાલ પૂછે અને એ સ્થાપત્ય શૈલી માની લ્યો કે ઓડિશાની કે પ્રશ્ન પૂછો બ્લેક પેગોડા વ્હાઇટ પેગોડા જગન્નાથપુરી ની વાત કરે કોણાકના સૂર્ય મંદિર ની વાત કરે મેપ બનાવીને અડવ્યક્તિ દોરી નાખવાનું આટલું ઓડિશા જગન્નાથપુરી આટલું કરી નાખો બેટા તમારા માર્ક્સ વધવાના ચાન્સીસ થઈ જશે અડધો માર્ક્સ તો તમારો ઓટોમેટિક વધી જશે બેટા હિસ્ટ્રીના સવાલમાં પણ આવું કંઈક કરતા શીખો તો એના કરતા કહું માની લ્યો ઇકોનોમીનો કોઈ સવાલ છે તમારી પાસે ઇકોનોમીનો કોઈ સવાલ છે તો ઇકોનોમીના સવાલની અંદર માની લો કે તમને લોકોને કોઈ સવાલ આવે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાતો કરે હવે જો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ની વાત કરે તો આપણે બધાને ખબર છે બેટા કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બહાર કોના દ્વારા પાડવામાં આવે તો કે UNDP દ્વારા બહાર પાડવામાં આવે આ લખવાનું અને એમાંય પાછા જે વર્લ્ડ હેલ્થ રિપોર્ટ જે છે ગ્લોબલ એની અંદર એ HDI જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે તો એના માટેના મેજર ક્રાઇટેરિયા છે ને બેટા એને આવી રીતે દર્શાવી તો શકાય દર્શાવી શકાય બેટા કે HDI ની ગણતરી કરો છો તો આપને બધાને ખબર છે બેટા કે એની અંદર હેલ્થ એજ્યુકેશન ને લિવિંગ સ્ટાન્ડર્ડ આવે છે બેટા આવે છે લખી કાઢો આ રીતે હેલ્થ લખી નાખો બેટા અહીંયા લખી નાખો એજ્યુકેશન અને અહીંયા લખી નાખો લિવિંગ સ્ટાન્ડર્ડ અહીંયા લખી નાખો લિવિંગ સ્ટાન્ડર્ડ આ બોક્સ બનાવી નાખો અને આપને ખબર જ છે સાહેબ કે હેલ્થ ની અંદર બે મુદ્દા આવે છે તો બેને મેન્શન કરો એજ્યુકેશન ની અંદર બે મુદ્દા આવે છે બેને મેન્શન કરો અને લિવિંગ સ્ટાન્ડર્ડ ની અંદર 6 પોઈન્ટ છે બેટા HDI જે લોકો સ્ટડી કરેલો છે એને ખબર હશે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ની અંદર આ 6 મુદ્દા પ્રિલિમ્સમાં પણ સવાલ GPSC હમણાં પૂછી નાખ્યો બનાવો ચાર્ટ
આ એક ચાર્ટ બનાવી નાખો અને પછી આન્સર લખવાની શરૂઆત કરો. કરો શરૂઆત બેટા, આ આન્સર આટલો ચાર્ટ બનાવી અને આન્સરની શરૂઆત કરશો ને બેટા, તો તમારો આન્સર ઇફેક્ટિવ થશે. ઇફેક્ટિવ થશે, કાંઈ નથી કરેલું બેટા મેં. બધા લોકો આન્સર રાઇટિંગ કરશે, એની અંદર એચડીઆઈ નો સવાલ આવે તો બધા લખશે. હેલ્થ લખવાના જો, એજ્યુકેશન લખશો, લિવિંગ સ્ટાન્ડર્ડ લખશો, તમે બધું લખશો. જો તમે પેરેગ્રાફમાં લખો, જો તમે એક 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 લાઇનિંગ ની અંદર વન લાઇનર માં લખો એ જોવો અને પછી આવી રીતે લખેલો આન્સર જોવો, તો બટ ઓબ્વિયસ છે બેટા, આનો ઉઠાવ જે છે ને એ કંઈક અલગ આવશે. આનો ઉઠાવ કેવો આવશે બેટા, કંઈક અલગ આવવાનો છે. અને આવું કંઈક કરતા શીખો, કારણ કે તમારો બોડી ઓફ ધ આન્સર જે છે, એ આન્સરનો જે બોડી છે ને એ મુખ્ય ભાગ છે બેટા, મેઇન વસ્તુ છે. શું કામ? તમે એકદમ સરસ મજાનું કોટેશન સાથે, કોઈ પણ પ્રકારના કમિટીના રિપોર્ટ સાથે, કોઈ અગત્યના થોટ્સ સાથે તમે તમારો આન્સર શરૂ કરી નાખો. હવે પરીક્ષક વાંચવા માટે લલચાણા તો ખરા, યસ મારે આ ક્વેશ્ચન વાંચવો જોશે. સારું લખે છે છોકરો, તો અંદર એને લાલચ દે કે અંદર જોવું છે શું લખ્યું છે. હવે અહીંયા અંદર ખોલીને જોવે ક્વેશ્ચન, અને અહીંયા એને મજાનું આવે તો તો બેટા, તો તમારી અગાઉ શરૂઆતનું ગમે એવું સારું ઇન્ટ્રોડક્શન બાંધવું હશે ને બેટા, એ ફોકટ છે. ગમે એવું સારું ઇન્ટ્રોડક્શન વાંધો એ ફોકટ લઈ જશે. તો અંદર પણ તમારું કન્ટેન્ટ છે બેટા, એ પણ સોલિડ હોવું જોઈએ. અને કન્ટેન્ટ સોલિડ કરવા માટે સામેવાળાને ગમે ને બસ એવું પ્રેઝન્ટેશન આપો, એવું પ્રેઝન્ટેશન આપો. તો આવી રીતે કંઈક ચાર્ટ બનાવી નાખો, કોઈ ડાયાગ્રામ બનાવી નાખો. આપણે શરૂઆતમાં એક ક્વેશ્ચન ની ચર્ચા કરી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. બેટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો સવાલ આવે તો તમે થોડો ઘણો તો વર્લ્ડ મેપ દોરી શકો ને બેટા, થોડો ઘણો વર્લ્ડ મેપ જે એ દોરતા આવડી જાય. ઓસ્ટ્રેલિયા દોરી નાખો, વર્લ્ડ મેપ દોરી નાખો. અહીંયાથી અહીંયા તમે લોકો આફ્રિકાને ઠપકારી દો, અહીંયા હળવું હળવું કંઈક તો દોરો ને બેટા, કંઈક દોરી નાખો. અહીંયા અમેરિકા છે, અહીંયા તમે વળી પાછા આ લેટિન અમેરિકા દોર નાખો, અહીંયા આ યુરોપ છે તો યુરોપ ને દોર નાખો. આવું કંઈક કરો તો ખરા. અને અહીંયા તમે કંઈક ક્રાઇટેરિયા કરી નાખો, ક્યાંય લખી નાખો કે મેડિટેરિયન સી છે, બાજુમાં કેસ્પિયન સી છે, રેડ સી છે, લખો. આ બધું દોરો, હળવાને મેપિંગ કરતા શીખી જાજો બેટા. 10 સેકન્ડ ની અંદર વર્લ્ડ નો મેપ બની જઈને આવું ડ્રાફ્ટિંગ કરતા શીખી જાજો, શીખી જાજો, શીખવું જ પડશે. ડ્રાફ્ટિંગ કરતા આવું કઈક બનાવી નાખો ને પછી હળવેકથી અહીંયા એરો મારી દો. આવા એરો મારી દો કે આ જે ભાવનો બધા છે એ અહીંયા આવે છે. યસ, સામેવાળા વ્યક્તિને એટલી મજા તો આવશે કે યસ તમે સમજો છો. તમે તમને જે કીધું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો પ્રશ્ન, આપણે શરૂઆતમાં જે કીધો એ, જે વિદ્યાર્થીઓ શરૂઆતમાં નહોતા ક્યાંય લોકો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો પ્રશ્ન તમને લોકોને કીધો બેટા, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે શું? એ જ છે, અહીંથી ઉદભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. તમે લખો અહીંયા મેડિટેરિયન સી, ક્યાંય લખી નાખવાનું બેટા કે આ મેડિટેરિયન સી છે અને મોટા ભાગે મોટો છે, એટલા માટે કાસ્પિયન સી, રેડ સી નો બતાવો, કઈ વાંધો નહીં, મેડિટેરિયન સી લખી નાખો. મજા આવે તો અહીં ઠપ કરો ને યાર, કે આ આફ્રિકા છે, અહીંયા યુરોપ છે, આફ્રિકા યુરોપ છે, આ અમેરિકા લખવાની જરૂર નથી, પણ આ બે તો લખો. યુરોપ અને આફ્રિકાને અલગ પાડે છે કાસ્પિયન સે, સોરી મેડિટેરિયન સી, એ લખી નાખો અને પછી તમારો જવાબ લખો, પછી તમારો જવાબ લખો બેટા. આનો ઉઠાવ આવશે, ઉઠાવ આવશે. તમે લોકો કોઈ પણ પ્રકારના જવાબ જ્યારે લખો છો ને બેટા, ત્યારે તમારી સામે મેપિંગ આવે, તમારી સામે ડાયાગ્રામ આવે, તમારી સામે કોઈ પણ પ્રકારના ટેબલ આવે, આ બધી વસ્તુ આવશે, તો પરીક્ષકને બેટા જોવાની મજા આવશે, મજા આવશે. એટલે આન્સર રાઇટિંગ કરો છો ત્યારે જેટલું ઇફેક્ટિવ તમારું ઇન્ટ્રોડક્શન હતું, એટલો જ ઇફેક્ટિવ તમારા ક્વેશ્ચનનો બોડી પાર્ટ હોવો જોઈએ, બોડી પાર્ટ હોવો જોઈએ. આ વસ્તુ જે ક્ષણે, એના માટે હજી જે પહેલી એક સિમ્પલ ક્રાઇટેરિયા તમને કીધો, હજી જુદા જુદા વિષય માટે, જુદા જુદા વિષય માટે માની લ્યો બેટા કે કોઈ તમારી પાસે પોલિટીનો સવાલ આવે છે, તમારી પાસે કોઈ સવાલ છે પોલિટીનો આવે છે, તો એના માટેનું એક ચેકલિસ્ટ આપેલું છે બેટા. અને એ કહ્યું છે કે એનું ચેકલિસ્ટ આપેલું બનાવેલા ચેકલિસ્ટ છે બેટા બધા, તો આ એક યાદ રાખજો. હા, એ ચેકલિસ્ટ છે, ડેર શેડ કરીને ચેકલિસ્ટ બનાવ્યું છે બેટા. એક આવું શેડ લિસ્ટ છે, DARE, ડેર શેડ. હવે ડેર શેડ કરીને એક ચેકલિસ્ટ બનાવ્યું છે, પોલિટીનો કોઈ પણ સવાલ આવે તો એમાં આ ફોલો કરો તો ફાયદો થાય. બોડી ઓફ ધ ક્વેશ્ચન આન્સરની વાતો કરી દીધા. ડી એટલે કોઈ પણ પ્રકારનો ડેટા આપો, ડી એટલે કોઈ પોલિટીનો ક્વેશ્ચન છે બેટા, તો પોલિટીના ક્વેશ્ચનની અંદર કોઈ પણ પ્રકારના ડેટાથી તમારો બોડી ઓફ ધ આન્સર આવે એની અંદર ડેટા આપો. એ સ્ટેન્ડ ફોર આર્ટિકલ,
A stand for article. કોઈ પણ પ્રકારની આર્ટિકલ તમે લખો, લખી શકો છો. એક પોલિટીનો ક્વેશ્ચન હોય અને આર્ટિકલ ના લખો તો નો ચાલે. પોલિટીના ક્વેશ્ચનમાં આર ફોર રિપોર્ટ્સ. કોઈ પણ પ્રકારની કમિટી જે છે એ કમિટીએ આપેલા કોઈ રિપોર્ટ છે ને બેટા, એ રિપોર્ટની કરી બધી વાતો કરો. આ બધું જો એવું છે બેટા કે તમે કરંટ અફેર્સમાં વાંચતા હોય કોઈ પણ ન્યૂઝપેપર, ચાહે ઇંગ્લિશ વાંચો તો ભલે, ગુજરાતી વાંચો તો ભલે, એના એડિટોરિયલ પેજ તો તમે વાંચતા જ હશો બેટા. એટલું તો તમારી પાસે કરંટનું કન્સ્ટેન્ટ હોય જ હોય જ. જે ક્વેશ્ચન પૂછાણો છે એને કરંટની લાગતો, કરંટમાં એ મુદ્દો લાઇમલાઇટમાં આવ્યો હશે, કરંટમાં એના ઉપર કોઈ કમિટીએ રિપોર્ટ બહાર પડ્યા હશે, એના ઉપર કોઈ આર્ટિકલ. આમાંથી બધું જરૂરી નથી બેટા, બધું જરૂરી નથી, પણ એક ચેકલિસ્ટ આપણે બનાવી નાખવાનું કે આપણા જવાબમાં આમાંથી મેક્સિમમ વસ્તુ આવે, મેક્સિમમ વસ્તુ આવે. કાં પછી આર્ટિકલ ન આવતી હોય તો કાંઈ વાંધો નહીં, કોઈ કમિટીના રિપોર્ટ આપી દો તો પણ ચાલશે. ઈ એટલે માં ખાસ એક્ઝામ્પલ આપો. ઈ એટલે શું કરો બેટા, એક્ઝામ્પલ ઇઝ મસ્ટ. મસ્ટ છે બેટા. કોઈ પણ પ્રકારનું એક્ઝામ્પલ તમે ન્યૂઝ પેપરમાંથી જે રીડ કર્યું હોય ને એ એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ આપવાથી ફાયદો શું થશે ખબર છે? સમજો બેટા, તમે ન્યૂઝ પેપરમાંથી કંઈ વાંચેલું છે એનું તમે જ્યારે એક્ઝામ્પલ આપશો ને ત્યારે મોટા ભાગે એવું થશે, મોટા ભાગે એવું થશે કે ન્યૂઝ પેપર તમારા પેપર ચેક કરવા વાળા છે ને બેટા, એ પેપર ચેક કરવા વાળા છે એને વાંચેલું હશે, એને વાંચેલું હશે ન્યૂઝ પેપર, તો એને એવું લાગશે કે યસ રિલેવન્ટ આવ્યું છે. એને પણ એવું લાગશે કે રિલેવન્ટ આવેલું છે, તો એ રિલેવન્ટ ના સંદર્ભની અંદર પણ ખાસ એક્ઝામ્પલ આપતા શીખો, ઉદાહરણ આપતા શીખો. જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન ને લગતું ઉદાહરણ આપો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની વાત કરે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માં ફોર એક્ઝામ્પલ તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ભારતના કૃષિ ક્ષેત્ર માટે આવકારદાયક છે અથવા તો સાપ. આ પ્રશ્ન પૂછે છે કે આ ભારત દેશ માટે કૃષિ ક્ષેત્ર માટે સારું છે કે ખરાબ છે. હવે આવો સવાલ તમને પૂછ્યો હોય તો તમે ઉદાહરણ આપો. શું ઉદાહરણ આપો કે ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને પરિણામે પંજાબ અથવા તો ઉત્તર ભારતમાં જે વરસાદ પડે છે એ વરસાદને પરિણામે ત્યાં ઘઉંનું વાવેતર રવિ પાક તરીકે થયું હોય અને ઘઉંનો દાણો મોટો થાય છે, ઉત્પાદનમાં વધારો થાય છે. આ એક્ઝામ્પલ આપી સમજાવો. સમજાય છે? વોટ ટાઈમ ઇન્ટુ સેઝ ધેટ કે તમને જે સવાલ પૂછ્યો છે બેટા એને વિથ એક્ઝામ્પલ તમે સમજાવશો ને તો સામેવાળા વ્યક્તિના ગળે ઉતરી જશે કે યસ This guy is going well. એટલે તમે સાચી દિશાએ જાઓ છો એને ખબર ક્યારે પડશે બેટા? એ તો જ ખબર પડશે, તો જ ખબર પડશે. સાથે સાથે જો પોલિટી ની વાત કરો છો તો ડેર સેડ ની અંદર એક બીજો શબ્દ એસ એટલે એની અંદર બેટા સુપ્રીમ કોર્ટ ના જે જજમેન્ટ છે, સુપ્રીમ કોર્ટ ના જે જજમેન્ટ છે ને બેટા એ પાકા કરો. તમારી પાસે એટલીસ્ટ સુપ્રીમ કોર્ટ ના 40-50 જજમેન્ટ એવા હોવા જોઈએ કે જે તમારી ફાઇલમાં રેડી છે, રેડી છે બેટા. મેઇન્સ માટે હજી ઘણો સમય છે. સુપ્રીમ કોર્ટના અગત્યના ચુકાદાઓ ગોતે રાખો અને 2 પેજમાં કે 5 પેજમાં એનું એક લિસ્ટ બનાવો. 2 પેજમાં કે 5 પેજમાં સુપ્રીમ કોર્ટના મહત્વના જે ચુકાદા છે એનું એક લિસ્ટ બનાવો. પોલિટીના કોઈ પણ ક્વેશ્ચનની અંદર બેટા તમે એને એડ કરી શકશો અને જો આવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ તમારા કોઈ ક્વેશ્ચનના આન્સરમાં આવ્યા બેટા, આ જજમેન્ટ એ બધા વિદ્યાર્થીઓ નહીં કરી શકે, નહીં કરે. દરેક વિદ્યાર્થીઓ આ જજમેન્ટ એડ નથી કરવાના. જો તમે આવા જજમેન્ટ એડ કર્યા તો તમારો આન્સર જે લખીએ તો બધા કરતા અલગ હશે. વધીને છોકરાઓ શું કરે છે, આર્ટિકલ થોડીક પાકી કઈ રીતે લખી નાખે. લખવાની બેટા આર્ટિકલ પાકી કરેલી છે, તમે આર્ટિકલ ન લખો તો એનો તો કોઈ મિનિંગ નથી બેટા, કોઈ મિનિંગ નથી. પણ જે તમે લોકોએ કરેલું છે બેટા એ બધું તમારે લખવું પડે, લખવું પડશે. એટલે એ વસ્તુ તમે લખતા શીખો. એક્ઝામ્પલ આપો, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આપો. ત્યાર પછી એ ફોર એક્ટ આપો. હવે માની લો હું તમને સિમ્પલ પ્રશ્ન કહું કે તમને કોઈ પ્રશ્ન એન્વાયરમેન્ટનો પૂછાય, કોઈ પણ પ્રશ્ન પૂછાય. હવે પ્રશ્ન એન્વાયરમેન્ટ નહીં, ચાલો સામાન્ય લ્યો. તમને કોઈ ક્વેશ્ચન પૂછાણો કે ભાઈ હમણાં શું લાઇમલાઇટમાં હું આલે બેટા હાલ LIC. તમને એવો પ્રશ્ન પોલિટીમાં પૂછાણો કે LIC નું પ્રાઇવેટાઇઝેશન કરવું છે, LIC નું પ્રાઇવેટાઇઝેશન કરવું છે. તો LIC નું પ્રાઇવેટાઇઝેશન કરવા માટે ભારતમાં બંધારણની જોગવાઈ તમને ખબર હશે. આના માટે LIC ના પ્રાઇવેટાઇઝેશન માટે મની બિલ મૂકવું જોઈએ કે ફાઇનાન્સ બિલ? તમને આવો સવાલ ક્યાં કટપટો નાખી દે કે LIC ના માટે મની બિલ જરૂરી છે કે ફાઇનાન્સ બિલ? તો તમે શરૂઆતમાં તો મની બિલ શું છે, ફાઇનાન્સ બિલ શું છે આ બધી વાત કરી લીધી. હવે
એલઆઈસી ની વાત આવે તો આપણે બધાને ખબર છે બેટા કે એલઆઈસી જે સ્ટેચ્યુટરી બોડી છે એક્ટ પસાર કરીને બનાવવામાં આવેલી બોડી છે અને જો તમારે એમાં કે નવું કરવું હોય તો એક્ટમાં સુધારા કરવા જોઈએ બેટા એક્ટમાં સુધારા કરવા જોઈએ તો એને લગતો કોઈ એક્ટ છે એની તમે વાત કર નાખો માની લ્યો કે કોઈ પણ પ્રકારનો સવાલ છે એ પોલિટી સિવાય પણ તમને લોકોને એન્વાયરમેન્ટનો કોઈ સવાલ પૂછાય તો તમે લખી શકો છો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે ભારત દેશની અંદર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ આપેલો છે તો એની થોડી ઘણી જોગવાઈ વિચારો જેટલા જેટલા એક્ટ છે એ એક્ટ કાં તો બનાવવામાં આવેલા હોય તો આની પણ વાતો તમે વિચારી શકો બેટા અને છેલ્લે પોલિટીનો સવાલ હોય એટલે એક વસ્તુ બેટા 100% લખજો અને ડી એટલે કયો ડી એટલે તમારે લખવાનું છે ડીપીએસપી યસ બેટા ડી એટલે ડીપીએસપી ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટાફ રાખી દે આ ડીપીએસપી છે ને એ લખો અને સાથે સાથે છે ને બેટા ભારત દેશના બંધારણની અંદર આપણે આપેલું છે ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ખાસ યાદ રાખજો કે છોકરાઓ ફંડામેન્ટલ રાઈટ વાંચે છે પણ આપણે ફંડામેન્ટલ ડ્યુટીમાં રસ નથી શું કામ આપણે હંમેશા અધિકારમાં રસ હોય કે નહીં આ મારો અધિકાર છે આ મારો અધિકાર છે તમારી જવાબદારી શું છે એ વિચારો કે આપણી ડ્યુટી શું છે એ વિચારો પોલિટીના કોઈ પણ ક્વેશ્ચનની અંદર આ એક ચેકલિસ્ટ બનાવી નાખો બેટા ડેર સેડ એવું ચેકલિસ્ટ બનાવો ડેર સેડ નું ચેકલિસ્ટ બનાવો અને આ કેચવર્ડ યાદ રાખી નાખો ચેકલિસ્ટ યાદ રાખો અને આમાંથી તમારા સવાલમાં જે કોઈ રિલેવન્ટ આવતું હોય એને ફિટ બેસાડવાનો પ્રયત્ન કરો બેટા બધું આવે એવું જરૂરી નથી પણ થશે શું ખબર છે થશે શું મોટા ભાગના છોકરાઓનો પ્રશ્ન હોય છે સર કે પેપરમાં સ્પીડ નથી આવતી પેપર લખતી વખતે સ્પીડ નથી આવતી અલિયા સ્પીડ એટલા માટે પેપર લખતી વખતે નથી આવતી એનું કારણ એ છે કે બેટા યાદ રાખજો તમારી લખવાની સ્પીડ ઓછી ન હોય યાદ રાખજો આ મારા 15 વર્ષના એક્સપિરિયન્સ ઉપરથી કહું છું બેટા કે છોકરાઓની લખવાની સ્પીડ ઓછી નથી હોતી છોકરાઓની વિચાર કરવાની સ્પીડ ઓછી હોય છે છોકરાની વિચાર કરવાની સ્પીડ છે ને બેટા આ ઓછી હોય છે એટલે લખાય છે ધીમે ધીમે તમે ખુદ વિચારજો તમે પરીક્ષાની અંદર એક જ ફ્લોમાં લખતા હોય તો તમારી પેન સળસળાટ હાલે છે પણ તમે વિચાર કરતા કરતા લખશો ને તો તમારી પેન નહીં હાલે પેપર અધૂરા રહે છે પૂરા નથી થતા એનું કારણ શું છે છોકરાઓની લખવાની સ્પીડ ઓછી નથી હોતી એના મગજમાં વિચાર નથી આવતા અને વિચાર ક્યારે આવશે તમે આવા ચેકલિસ્ટ રેડી કરીને ગયા છો બેટા પરીક્ષામાં પેપર દેવા ગયા એની પહેલા તમને ખબર જ છે કે તમારું ક્વોલિટીનું ચેકલિસ્ટ શું છે ગમે એ સવાલ ક્વોલિટીનો પૂછાય આને તું લખવું જ છે તમારે કઈ તો તમને સીધો વિચારવા માંડશે યસ એક્ઝામ્પલ આપવું છે મારે આર્ટિકલ આવે તો આર્ટિકલ લાગુ પડતી લખવી છે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ લાગુ પડતું લખવું છે બધું નહીં આવે એકાદ બે કે ત્રણ વસ્તુ આમાંથી લઈ લ્યો પૂરું થઈ ગયો સવાલ બે કે ત્રણ વસ્તુ તમને યાદ પરીક્ષાના ક્વેશ્ચન જોઈને તમારે યાદ નહીં કરવું પડે તમને સીધું યાદ આવશે જો આવું ચેકલિસ્ટ બનાવીને ગયા હશો તો એટલે બેટા આવા જુદા જુદા પ્રકારના ચેકલિસ્ટ છે ને એને બનાવો એને બનાવી નાખો અને એ કેવા ઘણી વખત ચેકલિસ્ટ બનાવવામાં આવે છે કે ઘણા લોકો ચેકલિસ્ટ બનાવતા હોય છે માની લ્યો કે ઘણી વખત ઇન્ટરનેશનલ રિલેશન નો સવાલ તમને પૂછાય આઈઆર નો સવાલ પૂછે તો આઈઆર ના સવાલ માટે પણ એક નાનું એવું ચેકલિસ્ટ ને તમે ફોલો કરી શકો અને એ કયું ચેકલિસ્ટ છે ક્યાં એ ચેકલિસ્ટ નું નામ છે એ છે ટાઇડ જીસી ઇન્ટરનેશનલ રિલેશન નો સવાલ છે કોઈ પણ સવાલ આવે છે અત્યારે વર્તમાનમાં જાજા પૂછાય છે તો ટાઇડ જીસી એટલે આપણે શું યાદ રાખવાનું કે ટી છે કોઈ પણ દેશની સાથે આપણા ટ્રેડ ના વ્યવહારો કેવા છે તમને ભારત અને ચાઇના વિશે પૂછે તો તમે ટ્રેડનો મુદ્દો લખી શકો જો તમને ભારત બાંગ્લાદેશની વાત કરે તો ટ્રેડનો મુદ્દો લ્યો ભારત અમેરિકાની વાત કરે ટ્રેડ લ્યો ભારત અફઘાનિસ્તાનની વાત કરે ટ્રેડ લ્યો તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે બોડી ઓફ ધ આન્સર લખો છો બેટા એની અંદર ટ્રેડ રિલેટેડ કોઈ આંકડા તમારી પાસે હોય અથવા ટ્રેડ રિલેટેડ માહિતી છે એ લખો આઈ સ્ટેન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ આઈ સ્ટેન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ તમે એ દેશની અંદર કઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો ઇન્વેસ્ટમેન્ટની વાતો કરો જે તે દેશ સાથે ડી ફોર ડિફેન્સ જે તે દેશ સાથે તમારા ડિફેન્સના વ્યવહારો કેવા છે ડિફેન્સ માટે તમે હથિયારો માટેની કોઈ ડીલ કરો છો એની સાથે
તો એ લખી નાખો એક દેશ સાથે તમે કોઈ પણ પ્રકારની મિલિટરી એક્સરસાઇઝ કરો છો બેટા તમેની સાથે કોઈ એક્સરસાઇઝ કરો છો માલાબાર એક્સરસાઇઝ છે પાસેસ એક્સરસાઇઝ છે તો લખો તમે કોઈ ઇન્ટરનેશનલ રિલેશનનો મુદ્દો છે તમે જે દેશ સાથે સંબંધોની વાતો કરો છો એની સાથે તમારા ટ્રેડના રિલેશન કેવા છે એની સાથે તમારા ઇન્વેસ્ટમેન્ટના રિલેશન કેવા છે તમારા ડિફેન્સના રિલેશન કેવા છે એ વસ્તુ તમારે લખવી પડશે બેટા લખવી પડશે અને એમાં એક બીજી વસ્તુ ઈ ફોર તમારા ઇકોનોમિકલ રિલેશન કેવા છે તમારા ઇકોનોમિકલ રિલેશન એની સાથે કેવા છે એ પણ લખી નાખો આ ટાઇડ અને જીસી એટલે જિયોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ જી એટલે કોઈ પણ દેશ છે એનું જિયોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ કેટલું છે આપણા દેશ માટે એ લખો કોઈ પણ દેશને તમે મદદ કરો છો તો એનું જિયોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ કેટલું છે લખો શું કામ એક સિમ્પલ તમને આ જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર પ્રશ્ન આપું હું બારીઓ સમજાવું તમને બેટા કે માની લ્યો હમણાં આપણે ઘણા સમયથી આપને ખબર છે કે ભાઈ ચલો ઇન્ડિયન ઓશન કમિશન એની અંદર આવેલા જે દેશો છે બેટા હવે આપણો ભારત તો અહીંયા છે અહીંયા શ્રીલંકા છે આ બાજુ તમે હાલો એટલે અહીંયા માની લો આફ્રિકન કન્ટ્રી છે અહીંયા તમને લોકોને ખબર હોય આ દેશ છે આફ્રિકાની બાજુમાં અહીંયા મોઝામ્બિક ને બધા દેશો આવે કેનિયા આફ્રિકા છે આ આફ્રિકા છે આ જે છે ને બેટા એ મેડાગાસ્કર છે તમને ખબર છે મેડાગાસ્કર છે સેશલ્સ ને બધા દેશો અહીંયા આવે છે હવે અહીંયા તમે લોકો જો અહીંયા ભારત દેશ મેડાગાસ્કર ના રિલેશન ની વાતો કરે તો તમે લખી શકો ડાયાગ્રામ તો દોરાય જ પણ એનો જિયોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ શું છે તો તમે જ્યારે મેડાગાસ્કર સાથેના સંબંધની વાતો કરો ને તો લખી શકો કે ઇન્ડિયન ઓશન રીજન જે છે આખે આખો ઇન્ડિયન ઓશન રીજન છે ને એ ઇન્ડિયન ઓશન રીજન ની અંદર આ મેડાગાસ્કર નું મહત્વ વધારે છે શું કામ અહીંયા જે ચેનલ આવેલી છે એને તમે લોકો મોઝામ્બિક ચેનલ કયો છો અને અમેરિકા બાજુથી યુરોપ બાજુથી જેટલો પણ માલ સામાન આવે છે એ બધો કોના થ્રુ આવે છે મોઝામ્બિક ચેનલ થ્રુ અહીંયાથી આમ દેશ આવવાનો છે એટલે આ જે હિન્દ મહાસાગરનું ક્ષેત્ર છે ત્યાં સૌથી વધુ મહત્વ કોનું છે મેડાગાસ્કરનું જે જિયોગ્રાફિકલી કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તમે લખો હમણાં તમને લોકોને ખબર હોય કે ભારતે છેક 1987 માં રાજીવ ગાંધી સરકાર વખતે શ્રીલંકાની અંદર ટ્રિમ્કો માલી નામની જગ્યા ન્યૂઝમાં છે ખબર હશે ટ્રિમ્કો માલી નામની જગ્યાની અંદર જે આપણા ઓઇલના ટેન્કર રિઝર્વ હતા રિઝર્વ ટેન્કને એ એક આપણો જે સોદો હતો ત્યારે એગ્રીમેન્ટ થયા હતા એને મંજૂરી આપી તો તમે લખો કે ભારતે પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વેશન માટે સ્ટ્રેટેજિક રિઝર્વ માટે શું કામ ઓઇલ ટેન્ક અહીંયા ખરીદા ભારતમાં શું જગ્યા નહોતી બેટા હતી પણ સ્ટ્રેટેજિકલી લો ઇમ્પોર્ટન્સ શું છે આનું જિયોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ એટલું છે કે આ જગ્યા અંગ્રેજો રાખતા અંગ્રેજ આ ટેન્ક બધા છે બેટા અંગ્રેજોએ બનાવેલા હતા શું કામ ને અંગ્રેજોને હિન્દ મહાસાગરમાં ત્યાં આટા મારતા હોય અને જો એને ઓઇલની જરૂર પડે જો એને ફ્યુલની જરૂર પડે ને તો પોતાના જ કન્ટેનર અહીંયા રાખતા હતા અહીંયા ફ્યુલ પુરાવી નાખે વાત પૂરી જિયોગ્રાફિકલ એનું ઇમ્પોર્ટન્સ શું છે એ લખો એક શબ્દ તમારો છે ને બેટા એ પરીક્ષકના મગજમાં છાપ પાડી દેશે કે આ છોકરો કયા ડાયમેન્શનથી લખે છે હા પણ યાદ રાખવાનું બેટા કે દરેક ડાયમેન્શન અલગ અલગ પેરેગ્રાફમાં લખવાના દરેક ડાયમેન્શન અલગ અલગ પેરેગ્રાફમાં લખવાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી લખવાના તો તમે લોકો આરામથી સારો જવાબ મોલ્ડ કરી શકશો અને જી ફોર જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન લખવાના છે અને સી ફોર કનેક્ટિવિટી કોઈ પણ દેશ સાથેનો સંબંધ પૂછે તો કાંઈ નું આવડે તો એટલી તો ખબર પડે ને કે એ દેશ સાથે આપણી કનેક્ટિવિટી બાય રોડ હાલે છે બાય એર હાલે છે કે બાય ક્યાં આપણે લોકો બાય સી હાલે છે પૂછી શકાય આવું બધું તો લખવાના ઇન્ટરનેશનલ રિલેશન ની અંદર આવો એક તમારે ચેકલિસ્ટ બનાવી નાખો કે ટાઇડ જીસી તો તમને 3-4 મુદ્દા તો મળી જશે બેટા અને 3-4 મુદ્દા મળે તો એકાદા વિશે લખી શકો ને લખી શકાય બેટા પણ આન્સર તો જ તમારો સારો આવશે તો જ આન્સર સારો આવશે બેટા એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશો કે તમારો આન્સર છે ને બેટા એના માટે દરેક વિષય માટે આવા ચેકલિસ્ટ બની શકે જરૂરી નથી કે હું જે ચેકલિસ્ટ આપું છું એ જ તમે બનાવો તમે તમારી રીતે પણ વિચારી શકો છો કે સાહેબ કયા કયા ચેકલિસ્ટ બની શકે ફોર એક્ઝામ્પલ એથિક્સ નામનો વિષય હોય તો એથિક્સ ની અંદર એથિક્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એથિક્સ ની અંદર આન્સર રાઇટિંગ કરતા હોય તો એમાં એક નાનું એવું ચેકલિસ્ટ બનાવી નાખું અને એ ચેકલિસ્ટ એટલે કયું છે એ ચેકલિસ્ટ છે બેટા સી ના
આ જોતા હશો જે લોકો WWF જોવે છે ને એને ખબર છે જોન સીના આવે આ જોન સીના જોતા હશો દાજી માટે આ જોન સીના જે તો સી એટલે શું એથિક્સ ના કોઈ પણ આન્સર ની અંદર આ સીના યાદ રાખજો જોન સીના ને પકડી લ્યો તો તમારો જવાબ મોલ્ડ થશે કઈ રીતે કે કોઈ પણ આન્સર હોય કેનો કન્સ્ટિટ્યુશનલ વેલ્યુ કેટલી છે એથિક્સ તમે જ્યારે ભણો છો ને બેટા ત્યારે એની કન્સ્ટિટ્યુશનલ વેલ્યુ કેટલી છે કોઈ પણ આન્સર લખો એ આન્સર ની અંદર ક્વેશ્ચન જે પૂછ્યો છે એની કન્સ્ટિટ્યુશનલ વેલ્યુ કેટલી છે એને લગતું તમે કઈક વિચારો ક્યાં ઈ ફોર એક્ઝામ્પલ આ કે એથિક્સ નામનો વિષય છે એને એક્ઝામ્પલ વગર તમે સમજી નહીં શકો નહીં સમજાવી શકો બેટા એથિક્સ માં એક્ઝામ્પલ કમ્પલસરી છે કમ્પલસરી છે બેટા કોઈ પણ મુદ્દો તમે લખો એ તમે ઇન્ટિગ્રિટી ની વાત કરો તોય ભલે તમે સિમ્પથી ની વાત કરો તોય ભલે તમે એમ્પથી ની વાત કરો એન્ટીપથી ની વાત કરો પ્રશ્ન વારંવાર જીપીએસસી માં પૂછાય છે સિમ્પથી એટલે શું અને એમ્પથી એટલે શું એટલે સિમ્પથી અને એમ્પથી જે છે સિમ્પથી એટલે સહાનુભૂતિ અને એમ્પથી એટલે સમાનુભૂતિ તો આ તમે શબ્દોમાં નહીં વર્ણવી શકો તમે ઉદાહરણ આપીને સમજાવો કે કોઈ પણ વ્યક્તિ કે આપણો મિત્ર પરીક્ષામાં ફેલ થાય છે યુપીએસસી ની પરીક્ષા આપે છે ફાઇનલ રિઝલ્ટ આવે છે અને ફેલ થઈ છે અને એક મિત્ર એને સમજાવે કે બેટા જો મારો ભાઈબંધ પાસ ફેલ તો આઈલા રાખે આ બધો નિયમ છે યુપીએસસી કરતા હોય જીપીએસસી કરો તો પાસ ને ફેલ સ્વીકારી નાલવાનું આ છે તે છે તમે કયો ચિંતા નહીં કરવાની જમી લેજે આ છે તે છે એ શું થયું એની સિમ્પથી કહેવાય પણ તમે લખો કે તમે જ પોતે ગયા વર્ષે તમે આ સિચ્યુએશનમાં હતા ગયા વર્ષે તમે પણ આ સિચ્યુએશનમાં હતા અને તમે ફેલ થયા હતા અને તમે હવે તમારા મિત્રને કહો છો કે ચિંતા ન કરતો હું ફેલ થયો તો છે ગયા વર્ષે હું પણ ફેલ થયો તો હું તારી મેન્ટલી પરિસ્થિતિ સમજી શકું છું મારો મિત્ર ચાલ હું આ તારી ઘરે આવું છું અથવા ચાલ આપણે બહાર જઈએ ને બેસીને વાતો કરીએ તો આ જે બીજો પોઈન્ટ છે બેટા એ એમ્પથી છે સમાનુભૂતિ જે વ્યક્તિને અનુભવ થઈ ગયો છે એ સેમ અનુભવ છે એ સામેવાળાનો થતો હોય અને ત્યારે તમે તમારી લાગણી ત્યારે તમારી ફિલિંગ્સ તમે કોઈને દર્શાવો એ શું છે એ એમ્પથી છે અને ખાલી તમે એ પરિસ્થિતિમાંથી તમે એ સિચ્યુએશનમાંથી નીકળ્યા નથી અને તમે સામેવાળા વ્યક્તિને ભાવનાને સમજો છો અને એને તમે આશ્વાસન આપો છો એ તમારી સિમ્પથી છે અને પેલી તમારી એમ્પથી છે બરાબર એમ્પથી છે આ લાગણી શું હોય માની લ્યો કે ઘણી વખત આપણે જોતા હોય છે કે કોઈ દીકરી સાસરે જતી હોય દીકરી કોઈ સાસરે જતી હોય ત્યારે ઘણી વખત એટલે દીકરી સાસરે જાય એટલે દીકરીના મમ્મી તો રડે દીકરીના મમ્મી રડે એના કાકી રડશે એના મામી રડશે એના ઘરના બધા લોકો રડશે એમાં ઘણા લોકો છે ને એ વધારે પડતા રડતા હોય ને દીકરીના મમ્મીને આશ્વાસન આપે કે દીકરી તો પારકી થાપણ કેવે આ છે તે જે પણ જેની દીકરીના અગાઉ લગ્ન થઈ ગયા હોય અને એ જે આશ્વાસન આપે ને કે એને ખબર છે દીકરી વડાવવાનું દુઃખ જેને ખબર હોય ને એ વ્યક્તિ એ દીકરીની માને આશ્વાસન આપવા જાય ને બેટા એ એમ્પથી છે એ શું છે એમ્પથી છે તો આવું ઉદાહરણ આપો તમે અને જેની દીકરી છે જેની દીકરી જ નથી અથવા જેની દીકરીના લગ્ન નથી થયા એ ઘણી વખત સમજાવવા આવે કે બેન ચંપાબેન રેવા દો દીકરી વાર્કી થાપણ કહેવાય એને એક દિવસ બહાર જવું પડે આ છે તે છે કહેતા હોય હા તો એ શું કરે છે જેને ઘરે દીકરી નથી અથવા એના લગ્ન નથી ત્યાં એ પણ તમારા પ્રત્યે લાગણી વ્યક્ત કરે છે ભાવના વ્યક્ત કરે છે તો એ સિમ્પથી છે સિમ્પથી છે બેટા હવે એક બે ઉદાહરણ લખી નાખો ને એથિક્સ માં તો મેળો પાર થઈ જાય બેટા મેળો પાર થઈ જાય એથિક્સ એક્ઝામ્પલ નું કામ છે એ આપણે આગળ ઉપર ઘણી બધી ચર્ચા કરશું અને યુટ્યુબ ની અંદર ઇન્ટરનેશનલ રિલેશન માટે ઇકોનોમી માટે એથિક્સ માટે ઘણા બધા લેક્ચર્સ બેટા ફ્રીલાન્સ નક્કી કરેલા છે જે આવનારી જીપીએસસી 1-2 માટે રામબાણ સાબિત થશે ફ્રીલાન્સ ની અંદર ઘણા બધા લેક્ચર યુટ્યુબ ની અંદર લેવાનો છું મેઇન્સ માટેના તો એનો પણ લાભ આપ લોકો લેજો ચાલો આગળ વધીએ એક્ઝામ્પલ આપવાના છે ઓકે સી એટલે કન્સ્ટિટ્યુશનલ વેલ્યુ ઈ એટલે એક્ઝામ્પલ આપો અને એન એથિક્સ ની વાત કરતા હોય ત્યારે કમ્પલસરી તમારા મગજમાં એક શબ્દ આવવો જોઈએ એન ફોર નોલન સમિતિ એન ફોર નોલન સમિતિ બ્રિટન ની અંદર એથિક્સ માટેની જે સમિતિ બની હતી એ નોલન સમિતિ છે બેટા નોલન સમિતિની વેલ્યુનો કે ઉલ્લેખ કરો ને તો તમારો જવાબ જે છે ને એ અલગ આવશે બેટા નોલન સમિતિ એથિક્સ ની અંદર ઓ યુપીએસસી ની તૈયારી કરવાના વિદ્યાર્થીઓ લખશે જીપીએસસી વાળા નથી લખતા લખો એથિક્સ માટે જેમ ભારત દેશની અંદર આ એ છે કે એ આપણા માટે છે એ ફોર એઆરસી અને એઆરસી એટલે એથિક્સ જેને કે ભણ્યું છે એને ખબર છે બેટા કે સેકન્ડ એઆરસી કમિટીનો રિપોર્ટ હતો
ભારતમાં એઆરસી એટલે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિટી જે બનાવવામાં આવેલી હતી પ્રશાસનિક સુધાર માટે સેના માટે પ્રશાસનિક સુધાર માટે સેકન્ડ એઆરસી નો રિપોર્ટ હતો તો આપણી વાતો કરો તમે નોલન સમિતિ બ્રિટન ની વાતો કરો આપણી વાતો કરો અને આ રીતે તમે જવાબમાં બોડી લખશો ને બેટા તો તમારા જવાબના બોડીના આ સામેવાળો વ્યક્તિ વાંચનાર છે બેટા વાંચનાર વ્યક્તિ 100% તમને માર્ક્સ વધારે આપશે આપશે અને તમારો સમય પણ બચશે તમે ઝડપથી લખી પણ શકશો બેટા ક્યારે જ્યારે તમે આવા કોઈ પણ પ્રકારના ચેકલિસ્ટ બનાવીને જાશો દરેક કે દરેક સબ્જેક્ટ માટેના વન્સ અગેન કહું છું બેટા આ મારી રીતે વિચારેલા ચેકલિસ્ટ છે તમે તમારી રીતે આમાં એડ કરી શકો અને કટ પણ કરી શકો છો પણ મેઇન્સ નો આન્સર લખો મેઇન બોડી લખો ત્યારે બોડી ની અંદર કેટલા મુદ્દા તમારે લખવાના છે લખવાના છે તો આટલી વસ્તુ તમારા મગજમાં બેટા ક્લિયર કટ હોવી જોઈએ તો આ વસ્તુ અગત્યની છે ઠીક છે તો આ વસ્તુ તમે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતા જવાના અને એક્ઝામ તમારો આન્સર જે છે ને બેટા એને મોલ્ડ કરતા જાવ ઠીક છે કે ત્યાર પછી હવે આ બે મુદ્દા તો આપણે જોયા છેલ્લો પોર્શન આવે છેલ્લો પોર્શન આવે કે સે ક્વેશ્ચન છે એનું કન્ક્લુઝન કઈ રીતે કરવાનું એનો કન્ક્લુઝન જે છે કે સૌથી વધુ અગત્યનો મુદ્દો છે શું કામ તમે ઇન્ટ્રોડક્શન ની અંદર મોટી મોટી વાતો કરી નાખી કે અમને ઇન્ટ્રોડક્શન ઇફેક્ટિવ આવડે છે તમે ડેટા પણ અંદર બોડી ઓફ ધ આન્સર માં ડેટા તમે મસ્ત લેખો હા પણ છેલ્લે જાતા જાતા ભાંગડો નો વાટવાનો સમજાય છે જાતા જાતા ભાંગડો નહીં વાટવાનો સિમ્પલ વસ્તુ તમને લોકોને કહું એક સાદું ઉદાહરણ આપું કે તમે તમે ઇન્ટરવ્યુ તમે માની લો કે આપણે લોકો છોકરી જોવા માટે ગયા એટલે આને લાગતું નથી પણ સમજ માટે તમે આપણે છોકરી જોવા માટે ગયા હોય અને એક છોકરી જોવા માટે જાઓ તો ઇન્ટ્રોડક્શનમાં શું કયો જે લોકોને અનુભવ થયો એને તો ખબર હશે પેલા ભરણેલા હશે એ લોકોને ઇન્ટ્રોડક્શનમાં તમે એવી શરૂઆત કરો કે મારો જન્મ 1981 માં થયો તો મારું બાળપણ ગામડામાં વીતેલું હતું ને મારું પ્રાથમિક શિક્ષણ જે છે અમારા ગામડાની સ્કૂલમાંથી લીધું હતું આવું તમારું ઇન્ટ્રોડક્શન હોય વિચારો આવું ઇન્ટ્રોડક્શન હોય બેટા તમારું નો હોય તમે આ જરૂર નથી તમે ઇન્ટ્રોડક્શન ની અંદર સીધું વાત કરશો કે મેં બીટેક કરેલું છે મેં એમબીએ કરેલું છે મેં સીએ કરેલું છે અને કાં તો તમે કયો હમણાં છેલ્લે જીપીએસસી ની મેઇન્સ લખેલી છે હવે આવા આવે છે હા જીપીએસસી ની મેઇન્સ લખેલી છે ડીવાયએસઓ ની મેઇન્સ લખેલી છે મેં પીએ નું ઇન્ટરવ્યુ આપેલું છે સીધું આટલું જ કહેવાનું એ તમારી મેઇન વસ્તુ કહી દીધી પછી બોડી બોડી ઓફ ધ પાર્ટ ની અંદર તમે બે એકબીજા સામ સામે એકબીજાને પ્રશ્ન પૂછો કે ઘરમાં રસોઈ બસોઈ આવડે છે કે નહીં તમારા શોખ શું છે પૂછી છે ને આપણે બધું આવું પૂછીએ છીએ આ બધી વાતો આલે પછી 5-1 મિનિટ આપણે વાતચીત કરી ચર્ચા વિચારણા 5-10-15 મિનિટ કરી 15 મિનિટ ની ચર્ચા વિચારણા પછી તમે લોકો ઉભા થઈને જાવા જાવ તો જાતા જાતા તમારે એવા શબ્દ તો કેવા પડે ને કે જેથી કરીને તમે જેને જોવા ગયા તા અથવા કે છોકરો હોય કે છોકરી હોય બેટા એ બંનેને એવું અંદરથી એમ લાગે કે નહીં આ પર્સન છે એ મારા માટે પરફેક્ટ છે પણ તબ બધી રેડી કરી નાખ્યું પેલા ઇન્ટ્રોડક્શન ઈ મસ્ત આપી દીધું મજે વચ્ચેની વાતો બહુ મીઠી મીઠી વાતો કરી નાખી પણ જાતી વખતે છેલ્લે છેલ્લે ગયા ત્યારે એકાદી વાતો એવી કરતા ગયા કે હમે વળા નો ગમે તો દડી દડી ને બધું ઢાંકણીમાં નાખ્યું એના જેવું થાય આવું ન થવું જોઈએ બેટા એટલે તમારું કન્ક્લુઝન છે ને કે કન્ક્લુઝનમાં હંમેશને માટે યાદ રાખજો કે કન્ક્લુઝન હંમેશા તમારું પોઝિટિવ હોવું જોઈએ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ આન્સર લખો એ તમારું કન્ક્લુઝન છે ને બેટા એ કેવું હોવું જોઈએ પોઝિટિવ હોવું જોઈએ છોકરી જોવા આવી આવે તો સામે છોકરા છોકરી એકબીજાને કે મને તમારો નેચર ને બધું ગમે છે સારું છે હવે મારા પેરેન્ટ્સ ને પૂછી અને તમને જવાબ આપશું પણ મારા તરફથી ઓકે છે આવું તમે કહીને જાવ તો છોકરાની મગજમાં ટેન્શન ન હોય છોકરીને ટેન્શન ન હોય પોઝિટિવનેસ આવે હા અને પછી છોકરો છોકરી જોવા ગયો હોય અહીંયાથી ડાયરેક્ટ કહી દે કે હાલો એ કે પૂછીને કેવડાવશું તો નહીં યાર તો નેગેટિવિટી થઈ ગઈ એટલે આ સેમ થિંગ તમારે અહીંયા કરવાની છે આ જ વસ્તુ છે તમે જ્યારે કન્ક્લુઝન કરો છો ત્યારે પોઈન્ટ ઓફ વ્યૂ તમારો કેવો હોવો જોઈએ બેટા તો કે પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ અને પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂની સાથે સાથે તમે કોઈ પણ આન્સર ની અંદર છેલ્લે લખો છો ને તો છેલ્લે તમારે શું લખવાનું છે તો કે ઇમ્પોર્ટન્ટ રેકમેન્ડેશન આપવાના છે ઇમ્પોર્ટન્ટ રેકમેન્ડેશન અને વન્સ અગેન અહીંયા કહું છું કે અહીંયા તમારા સજેશન માંગેલા હોય આ ઘણી વખત માંગે છે સજેશન આપણે એની પણ ચર્ચા કરશું ક્યારેક કે ક્રિટિકલી એનાલાઇઝ એટલે શું થાય એક્સપ્લેન એટલે શું થશે આ બધી વસ્તુ અત્યારે
આવા સવાલ તમને પૂછે તો અહીંયા તમે શું લખી શકો કન્ક્લુઝન એક તો તમારું પોઝિટિવ હોવું જોઈએ અને બીજો કોઈ પણ સમિતિ અહીંયા પણ તમે એડ કરી શકો બેટા કે કોઈ કમિટીના રિપોર્ટ હોય એની અંદર કોઈ પણ પ્રકારના કન્ક્લુઝન આપેલા હોય એને તમે લ્યો એને તમે લ્યો ભારત સરકારે કોઈ પણ પ્રકારના રેકમેન્ડેશન આપેલા હોય ભારત સરકાર તરફથી કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવેલા હોય એને તમે લ્યો ઘણી વખત એવું થાશે કે ઇકોનોમીની અંદર આરબીઆઈ તરફથી કોઈ પણ પ્રકારના રેકમેન્ડેશન આપવામાં આવેલા હોય તો એને તમે લ્યો ઘણી વખત એવું થાય કે WHO કોરોનાની મહામારી આવે છે WHO તરફથી કોઈ રેકમેન્ડેશન આપવામાં આવેલા હોય તો એને તમે લ્યો આ બધું તમે લે કે ઘણી વખત આપને એમ લાગે કે સર આપણે આપણી રીતે ઠપકારીએ અલિયા તમે તમારી રીતે ઠપકારો એના કરતા આ લોકોને તમારા કરતા વધારે અક્કલ હોય છે આ મગજમાં રાખીને જાજો જે કમિટીએ રેકમેન્ડેશન આપ્યા છે આ બધી કમિટીઓ બેસાડી હતી ને બેટા તમે જાણો છો ને એના કરતા આ કમિટી બહુ સારું જાણે છે અને જાજુ જાણે છે એટલે બને ત્યાં સુધી આ આપણા વ્યૂય લખવાના કે તમારા વ્યૂ લખવાના છે પણ તમારા વ્યૂની અંદર આવી ઝલક હોવી જોઈએ આ બધા છે ને બેટા એની ક્યાંક ઝલક હોવી જોઈએ જો તમારા આન્સરમાં આ લોકોની ઝલક હશે ને બેટા તો તમારો આન્સર જે એ મસ્ત થશે એટલે ઓવરઓલ જોવા જાવ ઓવરઓલ જોવો ને બેટા તો તમારા ક્વેશ્ચનની અંદર અમુક જ વસ્તુ અગત્યની અને કઈ એક તો તમારો આન્સર બનાવો જો એમાં આન્સરની અંદર બેટા આપણું સૌથી વધુ અગત્યનો મુદ્દો કયો તો કે તમારું ઇન્ટ્રોડક્શન એક મસ્ત મજાનું બનાવો બોડી લખો જો ત્યારે તમે ચેકલિસ્ટ બનાવીને જાઓ કે આ ચેકલિસ્ટના અમુક ટોપિક મારે લખવાના થશે એટલે લખવામાં સ્પીડ આવશે અને છેલ્લે તમારું કન્ક્લુઝન બસ આ ત્રણ મુદ્દા જ છે પણ ત્રણે ત્રણ મુદ્દાને કઈ રીતે તમે ડીલ કરો છો ને બેટા એ આધાર રાખે છે પછી ઘણી વખત છોકરાઓ કહેતા હોય છે કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન સારું હોય તો ખાલી નો હાલે વચ્ચે ગમે એ લખો નો હાલે બેટા ઇન્ટ્રોડક્શન સારું લખ્યું એટલે પરીક્ષક તમારો જવાબ વાંચશે જ ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન જે ઇન્ટ્રોડક્શન સેના માટે છે એ પણ યાદ રાખજો બેટા કે આ બે શબ્દ ખાસ કહીશ કે ઇન્ટ્રોડક્શન એવું લખો કે પરીક્ષક વાંચવા માટે પ્રેરાય પરીક્ષકને વાંચવા માટેની ઈચ્છા થાય ને એવું તમારું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ અને આ વસ્તુ ખાસ મગજમાં રાખી દેજો બેટા કે તમારા ક્વેશ્ચનનું કન્ક્લુઝન કેવું હોવું જોઈએ તો કે પરીક્ષકને માર્ક્સ આપવાની ઈચ્છા થાય ને એવું પરીક્ષકને માર્ક્સ આપવાની ઈચ્છા થાય એવું તમારું કન્ક્લુઝન હોવું જોઈએ આ બે શબ્દ મગજમાં જેને ઉતરી ગયા ને બેટા એને જીપીએસસી મેન્સ ની અંદર કે યુપીએસસી મેન્સ માં માર્ક્સ લેતા કોઈ રોકી ના શકે ના રોકી શકે બેટા એક તો તમારું ઇન્ટ્રોડક્શન તમારે પરીક્ષકને વાંચવા મજબૂર કરવો છે અને કન્ક્લુઝન એવું રાખો કે એ વ્યક્તિ માર્ક્સ આપવા માટે મજબૂર થઈ જાય માર્ક્સ આપવા માટેની એની ઈચ્છા થઈ જાય આ બે વસ્તુ છે આ બે વસ્તુ મગજની અંદર રાખો બાકી આન્સર રાઇટિંગમાં કાંઈ નથી મેં પહેલા જ કીધું એ કે આન્સર રાઇટિંગ જે એ નોર્મલ પ્રોસેસ છે એક પ્રકારની પ્રેક્ટિસ છે અને જેટલી પ્રેક્ટિસ કરો એટલો ફાયદો થવાનો છે હમણાં તમને ખબર હોય આ એલઆરડીનું ગ્રાઉન્ડ હાલે છે પીએસઆઈ ના લગભગ પૂરા થઈ ગયા લોકરક્ષક દળની પરીક્ષા હાલે છે પીએસઆઈ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ હાલે છે એમાં તમને ખબર તો હશે બેટા કે કોન્સ્ટેબલની દોડ માટે પણ છોકરાઓ 3-3 મહિના 6 મહિના પ્રેક્ટિસ કરે છે કે નથી કરતા બેટા પીએસઆઈ કોન્સ્ટેબલની દોડ હાલે છે છોકરા 3 મહિનાથી 6 મહિનાથી પ્રેક્ટિસ કરે જ છે તો તમે આન્સર રાઇટિંગ કરવા માટે જાઓ એટલે દોડવાની પ્રેક્ટિસ કરવી પડતી હોય તો આન્સર રાઇટિંગની તો કરવી જ પડે બેટા આન્સર રાઇટિંગ એ ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યારે તમારી પાસે વાંચવાનું હેન્ડસમ અમાઉન્ટ થઈ ગયું હોય પછી આન્સર લખવાની શરૂઆત કરજો એમનમ જીકમ જીક ના કરતા તમે થોડું વાંચી લ્યો અને વાંચી લીધા પછી આન્સર રાઇટિંગ કરવાના પણ હા આન્સર રાઇટિંગ જે એ રાતોરાત કોઈ કળા નથી કે રાતોરાત તમને આવડી જશે ઇટ વિલ ટેક અ ટાઈમ એક પ્રોસેસ છે બેટા તમે લોકો જીમની અંદર જાઓ જીમની અંદર તમને લાગે કે મારે સિક્સ પેક એપ્સ બનાવવા છે તો સિક્સ પેક એમનમ ન બને બે દિવસમાં તમે સેલ્ફી લેવા માંડો ન બને એના માટે તમારે 6 મહિના પરસેવો પાડવો પડે વર્ષ દિવસ પરસેવો પાડવો પડે ને તો સિક્સ પેક બોડી બને તો બને બેટા દોડવા માટે એક દિવસ સવારના પોરમાં જાવ તો 5 કિલોમીટર દોડી જશો નહીં દોડી જાઓ બેટા ક્યાં અને દોડી જાઓ તો 25 મિનિટમાં પૂરું થશે
નહીં થાય 25 મિનિટમાં, પહેલી વખત જાશો ત્યારે 2 કિલોમીટર દોડાશે, 4 દોડાશે, પછી 5 દોડાશે, પછી 5 દોડાશે ખરું, પણ એ પાછું 25 મિનિટમાં પૂરું નહીં થાય, 30માં પૂરું થાય, પછી તમે હતિયાવીએ લઈ આવો, પછી તમે છવીએ લઈ આવો, અને અહીંયા દોડવા જાઓ ને 6 મહિના પછી, ત્યારે તમે 20માં પૂરું કરો છો. બરાબર, પ્રેક્ટિસ છે આ, જેમ દોડ માટેની પ્રેક્ટિસ છે, કે જીમની અંદર એક્સરસાઇઝ કરવાની, વેઇટ લોસની પ્રેક્ટિસ છે, આન્સર રાઇટિંગ સતત પ્રોસેસ છે. સતત પ્રોસેસ છે. આજે આન્સર લખો અને 2 દી મૂકી દો, વળી 3 દી પછી યાદ આવે, વળી પાછું અઠવાડિયું મૂકી દો, વળી પાછો લખો, આ ન ચાલે. રેગ્યુલર પ્રેક્ટિસ કરવાની જ, રોજનો એટલીસ્ટ બેટા એક ક્વેશ્ચન તો એક ક્વેશ્ચન, બે તો બે લખવાના. જેટલું લખતા જશો ને એમ તમારા વિચારો, આ વસ્તુ તમને એક ઉદાહરણ આપું, સમજો, સિમ્પલ ઉદાહરણ આપું, આ સમજવા જેવું છે. પરીક્ષાની અંદર આપણે જ્યાં ભૂલું કરી છે ને આજે, સમજો બેટા, આ આખા લેક્ચરનો આમ તો સાર કહું તો સારે છે. શું સાર છે કહો છે? તમે લોકો જેટલા લોકો છે બેટા, એ 2 વ્હીલ શીખાશે, ગેરવાળી ગાડી, 2 વ્હીલ અથવા 4 વ્હીલ શીખાશો. તમે વિચારો છે, જ્યારે તમે પહેલી વખત 4 વ્હીલ શીખતા હતા, ત્યારે મોટા ભાગે આપણું ધ્યાન છે ને એક આ સ્ટેરિંગ ઉપર હોય, કે સ્ટેરિંગ કેવું પકડ્યું છે, અને કા પછી આપણે ગેર બદલાવતા હોય ત્યારે આપણે સીધું ક્યાં ધ્યાન હોય, સામે નથી જોતા, ગેર બદલાવતી વખતે આપણે ગેર બોક્સ ઉપર ધ્યાન હોય, અને પછી ઘણા લોકો તો નીચે જ હોય કે ક્લચ ને બ્રેક ક્યાં છે. કરી છે બેટા, નવી નવી ગાડી શીખતા હોય ત્યારે તમારું ધ્યાન ગેર પાડવું હોય તો ગેર ઉપર જશે, ક્લચ ઉપર જશે, બ્રેક ઉપર જશે, હેન્ડલ ઉપર જશે. હવે જેને ગાડી આવડી ગઈ ને એનું ધ્યાન ગેર, બ્રેક કે ક્લચ ઉપર ધ્યાન ન જાતું, એનું ધ્યાન સામે જ હોય છે. શું કામ? એક મેચ થઈ ગયું, એ બંને વચ્ચે ટ્યુનિંગ ચડવાઈ ગયું. જેટલી વધારે પ્રેક્ટિસ કરો ગાડી ચલાવવાની, એટલું ટ્યુનિંગ હાલી જાય, ખાલી જાય. શરૂઆતમાં ટ્યુનિંગ નથી આવતું, બ્રેક નું ટ્યુનિંગ ન આવે, ક્લચ નું ટ્યુનિંગ ન આવે, એટલે ગાડી ચાલુ રસ્તામાં બંધ પડી જાય. શું કામ? તમારું બ્રેક અને ક્લચ નું ટ્યુનિંગ નથી, હે, ગેર પાડવામાં તકલીફ પડે છે. શું કામ? ટ્યુનિંગ નહોતું, પણ પ્રેક્ટિસ કરો એટલે ટ્યુનિંગ આવી જાય. હવે તમે ગાડી હકાલતા હોય તો ખાલી વિચારો બેટા, 2 વ્હીલ હકાલો છો, 4 વ્હીલ હકાલો છો, એને હવે કોઈ દિવસ વિચારવું પડે ગાડી કેટલામાં ગેરમાં છે, બીજા ગેરમાં નાખો, ત્રીજામાં નાખો, ના, 100 કિલોમીટર ગાડી હેલી જાય ને તમને ખબર એ ન હોય કે ગાડીમાં ક્યારે કયો ગેર પડ્યો હતો, એ ટ્યુનિંગ આવી ગયું. શું આવી ગયું? ટ્યુનિંગ આવી ગયું. આવો ટ્યુનિંગ છે ને બેટા, એ પણ તમે લખશો ત્યારે આવશે. જ્યારે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો, તમારા વિચારો અને તમારી પેનની સ્પીડ, તમારા વિચારો અને તમારી પેનની સ્પીડ બેટા, આ બે વચ્ચેનું ટ્યુનિંગ આવવું જોઈએ. આ ટ્યુનિંગ આવશે ને ત્યારે તમે સારા આન્સર લખી શકશો, લખી શકશો. તો પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ, બસ આ જ વસ્તુ આના માટે અગત્યની છે. જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થશે, એટલો ફાયદો થશે. ટ્યુનિંગ આવતા વાર લાગે, સમજી શકાય એવું છે, તો આમાં વાર લાગશે 2 મહિના 3 મહિના. પણ હા, એનો મિનિંગ એવો નહીં કે પેલા 15 દિવસમાં ન મચાવી તો મૂકી દઈ, ના, સતત પ્રોસેસ છે બેટા. જેટલી સતત પ્રોસેસ ને તમે ખેંચશો એટલો તમને ફાયદો થવાનો છે. તો આવી બધી વસ્તુઓ જે છે એને તમારે થોડી ઘણી ધ્યાનમાં રાખવાની છે, ઠીક છે? તો આ બધા મુદ્દાઓ છે એને કન્સિડર કરવાના, અને તમારો આન્સર રાઇટિંગ છે બેટા એને યાદ રાખશો. હા, હવે આજે આમ તો 2 કટકા થયા લેક્ચરના, લાઇટ જવાના પરિણામે આ બીજો ભાગ, એટલે વચ્ચે થોડુંક ડિસ્ટર્બન્સ થઈ ગયું. હા, ઘણા બધા બાળકો એ કે છે, મમ્મી તો હવે આ ગયા, તમે અત્યારે આવ્યા, એટલે અત્યારે માત્ર આપણે આજનો આ ઓરિયન્ટેશન જે એકમેટા એને રાખીએ છીએ. શેના માટે? આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું એના પૂરતું અત્યારે આપણે સ્ટોપ કરીએ છીએ, બરાબર છે? આન્સર કઈ રીતે મોલ્ડ કરવો, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન એની વાતો કરી. બીજા વિષયની વાતો છે એ આપણે એના માટે વન્સ અગેન વળી પાછું એકાદો સેશન લાઈવ રાખશું, એની અંદર એની પણ ચર્ચા કરશું, બરાબર છે? હવે અહીંયા સુધીમાં તમને લોકોને કોઈ પણ બીજા ડાઉટ હોય આ મેઇન્સ ના આન્સર રાઇટિંગ રિલેટેડ, તો તમે લોકો પૂછી શકો છો, બરાબર છે? હા, પિયુષભાઈ કે સબ ઓડિટર, અરે પિયુષભાઈ, સબ ઓડિટર નું રિઝલ્ટ તો અમે રાહ જોઈએ છીએ યાર, આવશે. રિઝલ્ટ ને બહુ ચિંતા નહીં કરો ને, આવી જશે, બરાબર. હા, મેઇન્સ માટે ઓનલાઈન બેચ એની ડિટેલ બેટા તમને લોકોને આપણા હેલ્પલાઈન નંબર ઉપરથી મળી જશે. આ કે આપણે લોકો આવતા રવિવારથી, આજે સન્ડે છે, આવતા સન્ડેથી રેગ્યુલર બેચ ઓનલાઈન શરૂ કરવાના છે. હા, ઓનલાઈન બેચ હશે મેઇન્સ માટેની, એની અંદર, હા, એ ઓનલાઈન બેચ હશે ને બેટા, એની અંદર ખાસિયત તમને લોકોને કહી દઉં તો કે ઓનલાઈન બેચની અંદર આપણે જે વિષય ભણવાના છે એ વિષયની હું વાત કરી દઉં. એથિક્સ ભણવાનું છે એક, આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણવાનું છે એક, IR અને ઇકોનોમી ભણવાનું છે એક, આની અંદર ઇંગ્લિશ ભણવાનું છે અને ગુજરાતી. હા, બાકીના જે વિષય છે બેટા એ બાકીના વિષય માટે ક્વેશ્ચનની પ્રેક્ટિસ હશે,
પ્રેક્ટિસ એટલે માની લો કે કોઈ ફેકલ્ટી આવે અને હિસ્ટ્રી ની વાત કરે તો હિસ્ટ્રી તમને ભણાવવામાં નહીં આવે બેટા મીન્સ કારણ કે તમે ભણી નહીં વાંચો વાંચી નહીં વાંચો હિસ્ટ્રી છે જિયોગ્રાફી છે જે તે ફેકલ્ટી આવે એ 5-6 કલાક હિસ્ટ્રી નો ઓવરવ્યુ આપી દે કે આવા આવા સવાલ પૂછાય છે અને એના આન્સર કેમ લખવા હિસ્ટ્રી જિયોગ્રાફી પોલિટી સાયન્સ ટેક છે એન્વાયરમેન્ટ છે જે સબ્જેક્ટ તમે ઓલરેડી ભણી ગયા છો બેટા એના માટે પાછો ફંડામેન્ટલ રાઈટ ભણાવવામાં નહીં આવે હા એ સમજી શકાય એવું છે કારણ કે તો કોર્સ જ પૂરા નથી મેઇન્સ એટલે શું છે આ જે વિષય તમે ભણ્યા નથી એ આપણે ભણશો કે ને જે ભણી ગયા છો એમાં મેક્સિમમ પ્રેક્ટિસ છે હિસ્ટ્રી હોય જિયોગ્રાફી છે પોલિટી છે આવા બધા વિષય જે સાયન્સ એન્ડ ટેક છે એની અંદર શું હશે તો કે આન્સર રાઇટિંગ ની પ્રેક્ટિસ ચાલશે આન્સર રાઇટિંગ ની મેક્સિમમ પ્રેક્ટિસ હશે એ રીતે આખી સિચ્યુએશન હશે બરાબર ઓકે યસ ડાયાગ્રામ ઇંગ્લિશમાં લખ્યું ડિટેલ ગુજરાતીમાં લખ્યું છે ચાલે ચાલે બેટા ચાલે ડાયાગ્રામ ગમે એ લેંગ્વેજમાં બનાવો એમાં ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ બરાબર ઓજસ નું એપ્લિકેશન ફોર્મ ન હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નહીં બેટા આ તમે છે ને હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને સાગરભાઈ હશે એની પાસે ડિટેલ માગી લેજો હા ડોક્યુમેન્ટ વેરિફિકેશન વાળી ડિટેલ જયદીપભાઈ 99244 માં ફોન કે ને સાગરભાઈ નું કેજો સાગરભાઈ આનો આન્સર તમને આપી દેશે ચાલો એના સિવાય કોઈ આન્સર રાઇટિંગ માટેના કોઈના મગજમાં કોઈ ડાઉટ હોય ક્વેશ્ચન હોય યસ એથિક્સના એક્ઝામ્પલ શોર્ટમાં કઈ રીતે લખવા નોલન સમિતિ એન્ડ સેકન્ડ એઆરસીમાં કેટલું વાંચવું બેટા હા એના માટે હું તમને એક અત્યારે ઓપન પ્રોમિસ આપી દઉં બેટા કે એથિક્સ ની અંદર એક્ઝામ્પલ પ્લસ નોલન સમિતિ અને પ્લસ એઆરસી એના લેક્ચરની જવાબદારી મારા ઉપર છોડી દો બેટા યુટ્યુબ ની અંદર એના લેક્ચર હું તમને આપી દઈશ એક સ્પેશિયલ લેક્ચર એનો યુટ્યુબ ની અંદર આપશું એ ફ્રીલાન્સ લેક્ચર રાખશું જેની અંદર તમામે તમામ વસ્તુ જે ઉદાહરણ છે કારણ કે અત્યારે નાની વસ્તુ હતી બહુ સમય આપણી પાસે એટલો નથી જયારે એથિક્સ નું 2 કલાકનું સેશન રાખશું ત્યારે દરેક ટર્મિનોલોજી ના ઉદાહરણો એનું એક લિસ્ટ હું તમને આપતો દઈશ અને એની અંદર બધું આવી જશે બરાબર એ આખું એક લિસ્ટ તમને બનાવીને આપી દેશું બેટા યસ ના મેઇન્સ ની ડેટ હજી કઈ આવેલી નથી યસ હા યસ આ બધા સબ્જેક્ટ ના જે છે એ કી પોઈન્ટ છે યસ ચેકલિસ્ટ જે કીધું બધા વિષયનું બેટા બધા વિષયનું ચેકલિસ્ટ છે એવું બનાવીને તમને લોકોને સેન્ડ કરે આપણી ટેલિગ્રામ ચેનલમાં તો તમે હશો જ બધા હા એમાં હું મોકલી આપીશ પણ ચેકલિસ્ટ બનાવજો કદાચ તમને અભિમાન નથી કરતો પણ કદાચ નવું તો મળ્યું હશે આ ચેકલિસ્ટ વાળો મુદ્દો ડાયાગ્રામ ને તો કોમન હતું બેટા એ તો બધા કહેવાના છે પણ ચેકલિસ્ટ બનાવીને ક્વેશ્ચન આન્સર કરવો એ આઈ થિંક થોડુંક નવો કન્સેપ્ટ તમારા માટે હશે બરાબર ઓકે ચાલો તો બીજા કોઈ ક્વેશ્ચન તમારા મગજમાં હોય તો હજી 2-4 મિનિટ આપણે રહીએ યસ સોસાયટી રિલેટેડ ક્વેશ્ચન હોય તો એમાં ડાયાગ્રામ કે ચાર્ટ કેવી રીતે કરવા બેટા સોસાયટી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એનો ડાયાગ્રામ તમે બનાવો જો કે તો કોઈ પણ ક્વેશ્ચન તમે માની લ્યો કે વિમન એમ્પાવરમેન્ટ નો ક્વેશ્ચન છે સોસાયટી નો ક્વેશ્ચન છે વુમન એમ્પાવરમેન્ટ નો ક્વેશ્ચન હોય તો વુમન એમ્પાવરમેન્ટ ની અંદર તમે કોઈ ડાયાગ્રામ બનાવી નાખો અથવા તો કોઈ ચાર્ટ બનાવો ફ્લો ચાર્ટ માં આવી જાય આપણે માની લ્યો કે વુમન એમ્પાવરમેન્ટ છે તો વુમન એમ્પાવરમેન્ટ ની તમે વાતો કરો છો તો સ્ત્રી સશક્તિકરણ કયા કયા ફિલ્ડમાં બીજો ચાર્ટ બનાવો કે પોલિટિકલ પોલિટિક્સ ની બાબત ની અંદર સ્ત્રીઓને સ્થાન મળે છે કે કેમ અથવા તો હાયર પોસ્ટ જે છે એ હાયર પોસ્ટ ઉપર સ્ત્રીઓને સ્થાન મળે છે કે કેમ આવો એક ફ્લો ચાર્ટ બનાવી નાખો બેટા બનાવી નાખો કોઈ પણ ફ્લો ચાર્ટ ચાલશે સોસાયટી નો ક્વેશ્ચન છે વુમન એમ્પાવરમેન્ટ છે બને ફ્લો ચાર્ટ એટલે સામે વાળા વ્યક્તિને ખબર પડી જાય કે તમે વુમન એમ્પાવરમેન્ટ ને સ્ત્રી સશક્તિકરણ ને કઈ એંગલ થી જોવો છો સમજે છે બેટા તો આ રીતે તમે બનાવી શકો કોઈ પણ ક્વેશ્ચન હોય આ તમારે એ જ વિચાર કરવાનો છે કે મેઇન્સ ના આન્સર રાઇટિંગ કરતી વખતે તમે કઈ કઈ રીતે કરી શકો છો એ વિચારો તો આ બધું ઘણું ફાયદાકારક થશે બરવાજે તો આ રીતે વિચાર કરવાનો બેટા ઓકે યસ સોહિલભાઈ કહે છે કે 6 મેઇન્સ આપી પણ આજ સુધી ચેકલિસ્ટ નથી બનાવ્યું
કઈ વાંધો નહીં સોહેલભાઈ, હવે આ ચેકલિસ્ટ ઉપર કામ કરો, ડેફિનેટલી હવે આવનારી મેચ છે ને એમાં પાસ થશો યાર, થશો એટલો તો મને ભરોસો છે યાર, થશો પાસ. ચેકલિસ્ટ ઘણું બધું કામ લાગશે દરેકે દરેક સબ્જેક્ટ, કારણ કે તમને અગાઉ શું વિચાર અહીંયા લખવાનો શું છે ને વિચાર નહીં કરવો પડે, ઓન ધ સ્પોટ વિચારવા મળશે તમને, એટલા માટે ગોતવું નહીં પડે. યસ બેટા જયભાઈ, બસ બધા બધામાં આપશું, ચિંતા કરો માં. યસ યસ, ગવર્મેન્ટની યોજનાઓ છે અલગ અલગ, એ પણ બતાવી શકે. સ્ત્રીઓ માટેની કઈ કઈ ગવર્મેન્ટની સ્કીમ છે જો જોઈ, આ ચાર તો મેં ઓન ધ સ્પોટ કીધા, તમારા માંથી આવી ગયો એક પાંચમો પોઈન્ટ ગવર્મેન્ટની સ્કીમ. એટલે જેટલું તમે વિચારશો ને બેટા, કેટલા નવા 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 પોઈન્ટ તમને મળતા જ જવાના છે, મળતા જ જવાના છે બેટા, બરોબર. એટલે કોઈ પણ સબ્જેક્ટ કોઈ પણ હોય, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. અને એમાં તો તમે વુમન એમ્પાવરમેન્ટમાં તો કદાચ આવો ક્વેશ્ચન આવે ને તો તમે સેક્સ રેશિયો, મેલ ફિમેલ સેક્સ રેશિયો કઈ જગ્યાએ ઓછો છે વધારે છે, ભારતનો એક મેપ બનાવીને બતાવી શકો બેટા, બતાવી શકાય. ઇન્ટરનેશનલ રિલેશન હોય તો ભારતના મેપમાં બતાવી શકાય, આમાં બતાવી શકાય, બરોબર. યસ, તલાટી અને ક્લેર્કનું ક્વોલિફિકેશન બેટા, છેલ્લો જીઆર જે છે ઈ એમ કે છે કે ગ્રેજ્યુએશન છે હવે આવે એના ઉપર ડિપેન્ડ છે, અને લગભગ આ મહિનાના એન્ડ સુધીમાં જાહેરાત થઈ જશે, પંચાયત ભરતીની જાહેરાત થઈ જશે બેટા આ મહિનાના એન્ડ સુધીમાં. એટલે એ વેઇટ એન્ડ વોચ, એના માટે અત્યારે આપણે કોઈ પ્રિડિક્શન નહીં કરીએ, બરાબર. યસ, લેંગ્વેજ, હા બેટા ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ જે છે એના માટે આપણે એક સેશન રાખશું સ્પેશિયલ, એક સેશન છે ને સ્પેશિયલ એથિક્સ માટે હશે, હજી એક સેશન એથિક્સ માટે હશે, એક સેશન ઇંગ્લિશ અને ગુજરાતીની તૈયારી કઈ રીતે કરવી એના માટે આપણે લખી રાખશું, એક સેશન ઇકોનોમી ઉપર રાખશું, ઇકોનોમી આઈઆર ઉપર, મેઇન્સ ની અંદર ઇકોનોમી અને આઈઆર, આવા ચાર પાંચ સેશન હજી રાખશું આપણે બેટા મેઇન્સ ના, બરોબર. આજ મેરેથોન જ કરવું હતું આપણે ચાર પાંચ કરીને, આ તો વચ્ચે ઓલું ડિસ્ટર્બન્સ થઈ ગયું ને એટલે પછી હવે આમ લાંબુ લાંબુ નથી ખેંચવું. યસ ઓકે, યસ તાળા રૂચિત કે ઇકોનોમિકલ બેનિફિટ, યસ સરકારી યોજનામાં આપણે કઈ બેનિફિટ એને આપતા હોય છે એ લખી શકાય, એ લખી શકાય હા ને. ઇકોનોમિક બેનિફિટમાં તમે સ્ત્રીઓ માટે આપણે રાખ્યું છે, અલ્યા સાદું ઉદાહરણ લખવાનું, ઇકોનોમિક બેનિફિટ ની અંદર સાદું ઉદાહરણ લખાય, શું લખાય ખબર છે, તમે જયારે કઈ પ્રોપર્ટી લેવા જાવ છો તો પ્રોપર્ટી જયારે સ્ત્રીઓના નામે કરવામાં આવે તો એને 0.5% સ્ટેમ્પ ડ્યુટી ઓછી લાગે, હલો 0.5% સ્ટેમ્પ ડ્યુટી ઓછી લાગે. તમે જોજો ને તમારી ઘરે પૂછજો ને, તમારું જે મકાનમાં તમે રહ્યો છો ને બેટા એમાં લગભગ 60-70% મકાન છે એ લેડીઝના નામના હોય છે, લેડીઝના નામના હોય છે. એટલે આમ ઇકોનોમિકલી ફાયદો થાય છે, બહેનોને પ્રોત્સાહન આપવા માટે ફાયદો કરી છે, પણ આપણે સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે તેને બહેનોના નામના મકાન કરીએ છીએ, હા એ અલગ છે. યસ રેપાલસી, યસ ઓફલાઈન નો પ્લાનિંગ અત્યારે કરીએ છીએ, પણ ઓફલાઈન માં પછી એવું થાય છે બેટા કે બારગામના જે વિદ્યાર્થીઓ છે, યસ બારગામના વિદ્યાર્થીઓ છે એ ઓફલાઈન ની અંદર જોડાઈ શકે એમ નથી. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ રાજકોટ બહારના છે, હવે એ લોકોને બેંચ ની તૈયારી માટે આ કોરોના કાળમાં અહીંયા આવવું ને એ ફિઝિબલ નથી થતું. અને પછી થશે શું કે ફોર એક્ઝામ્પલ જો અહીંના વિદ્યાર્થીઓ, અત્યારે આ સેશન ચાલે છે ને બેટા આ તો સ્ટુડિયોમાંથી લઉં છું, હવે જયારે ઓફલાઈન બે ચાલે તો સ્ટુડિયો નાનો છે, નાનો છે, આમાં તમને 15 જણાને મારે બેસાડો તો બેસાડી શકાય. એટલે થાય શું કે બે લેક્ચર સાયમલ્ટેનિયસલી સાથે જ મેપિંગ કરાવવું હોય તો મારે ડિજિટલ બોર્ડ તો જોશે બેટા, મેપિંગ માટે ગ્રાફિકલ માટે, એ ડિજિટલ બોર્ડમાં લેક્ચરલી તો મજા આવે, અને આ બોર્ડ છે એ પાછું ક્લાસરૂમમાં નથી. એટલે થશે શું કે ઓફલાઈન વાળા છે એને સાદું ભણવું પડે અને ઓનલાઈન વાળાને મસ્ત મળે, એટલા માટે વિચારીએ છીએ. પણ કે સ્ટુડિયો આપણો છે એ સ્ટુડિયોમાં બાકીના વધારાના ટેબલ ને બધું કઢાવી નાખું તો 15-1 જણા સમય છે એમ છે, જો એટલા વિદ્યાર્થીઓ આવશે તો લેક્ચર તો કોમન જ હશે, એ 15 જણા મારી સામે બેઠા હશે અને બારગામ વાળા તમે છો એ કેમેરામાં જોતા હશો, હા એ રીતે જ હશે, એટલે ચિંતા ન કરતા. હા ઓનલાઈન તો હશે બેટા, ઓનલાઈન હશે જ, એનું કારણ છે કે બારગામ વાળા વિદ્યાર્થીઓ જે રેગ્યુલર નથી આવી શકવાના, અને કોરોના છે એટલે 50% સોશિયલ ડિસ્ટન્સિંગ છે, એટલે એ બધી વસ્તુ અમારે પણ વિચાર કરવી પડશે એટલા માટે. યસ ઠીક છે ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે લોકો રાખીએ છીએ.
વધુ આવતા કે વળી પાછા ઇંગ્લિશ અને ગુજરાતીની તૈયારી કઈ રીતે કરવી, આ સાથે સાથે એથિક્સની તૈયારી કઈ રીતે કરવી, આ બધા જુદા જુદા સબ્જેક્ટના ચેકલિસ્ટ, ઇકોનોમીની તૈયારી કઈ રીતે કરવી, આની આપણે ચર્ચા કરશું. અને છતાંય તમારામાંથી કોઈને એવું લાગે કે તમારે કોઈ સ્પેશિયલ ટોપિક ઉપર કોઈ લેક્ચર જોઈએ છે તો તમે હેલ્પલાઇન નંબર ઉપર સેન્ડ કરી શકો છો, અને અથવા તો તમે લોકો મેસેજ કરી શકો છો અહીંયા કોમેન્ટ બોક્સની અંદર. આ એક સૂચના આપી દઉં કે જેની ઘણા લોકો વિદ્યાર્થીઓ રાહ જોવે છે બેટા, એ રામાણીઝ કન્સેપ્ટ છેલ્લા 6-8 મહિનાથી આપણે કન્સેપ્ટ ટોકમાં ઉનો તો મળી શકતો, પણ મારી વ્યસ્તતાથી બેટા પણ લગભગ વિધિન અ શોર્ટ ટાઈમ પીરિયડ 1-2 દિવસમાં જ, હા 1-2 દિવસની અંદર જ આપણે લોકો યુટ્યુબ ની અંદર લાઈવ મળશું બેટા. લાઈવ સમય અત્યારે નક્કી કર્યો છે 9 વાગ્યાનો, પણ બેટા રાજકોટમાં 10 વાગે નાઈટ કર્ફ્યુ ચાલુ થઈ જાય છે. એટલે પ્રોબ્લેમ એ આવે કે 9 વાગ્યાનો લેક્ચર મારે 9:45 પૂરો કરી દઉં તો સ્ટુડિયો વાઇન્ડ અપ કરીને 10 વાગ્યા સુધી ઘરે પહોંચી જાઉં, કદાચ સમય આડાવડો કરવો પડે તો સમયનું હું જોઈ લેશું. પણ 2 દિવસની અંદર મિત્રો આપણે કન્સેપ્ટ ટોકમાં દરેક વિષયની કન્સેપ્ટ ટોક પીટી અને મેઇન્સ માટે ઉપયોગી થાય એના માટે હું તમારી સાથે લાઈવ આવું છું. લાઈવ આવજો, 2-3 દિવસ રાહ જોઈ જાજો. 2-3 દિવસની અંદર તમામ પ્રકારના કન્સેપ્ટ, અને એના માટે બેટા તમારે જે કન્સેપ્ટ શીખવા હોય એ કન્સેપ્ટ, એ વિષયના કન્સેપ્ટ તમે લોકો આ નંબર ઉપર મને વોટ્સઅપ કરી શકો છો બેટા. આ નંબર ઉપર એક વોટ્સઅપ કરી દેજો તમારે જે કન્સેપ્ટ શીખવાની ઈચ્છા હોય. 9824173404 9824173404 તમારે જે સબ્જેક્ટના કન્સેપ્ટ શીખવા હોય આનો એક વોટ્સઅપ મેસેજ મને એની અંદર કરી દેજો, જે મેક્સિમમ ટોપિક હશે એને આપણે કવર કરતા જશું. બરોબર છે? એટલે કન્સેપ્ટ ટોક ની અંદર તમને કોઈને એવું ન લાગે કે આ ટોપિક નથી કરવો, તો આ જે કરવો છે એવું લાગે કે આ કરવા છે એ મને મેસેજ કરી દેજો. ઠીક છે બેટા? ઓકે ચાલો, અહીંયા સુધી રાખીએ આપણે, બાકી બધું નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. ઠીક છે? ચાલો, બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. આ 2 કટકા કરવા પડ્યા, લાઈટ વિગિન છતાં અત્યાર સુધી હાજર હતા, પણ છેલ્લે બધા મિત્રોને જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. સી યુ સૂન ઇન કન્સેપ્ટ ટોક.